નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 1માં ગણિતમાં પ્રકરણ નંબર 10 પેટર્ન એમાં પ્રશ્ન નંબર 5નો અભ્યાસ કરીશું. પ્રશ્ન નંબર 5 પેટર્નમાં ક્રમ મુજબ શું આવશે તેના ઉપર રાઇટ કરો, જેમાં પહેલું ગોળ, ત્રિકોણ, ચોરસ. ગોળ, ત્રિકોણ અને ચોરસ, તો ફરી પાછું શું આવશે? ગોળ, તો આપણે ગોળ ઉપર રાઇટ કરીશું. હવે પછીની બીજી પેટર્ન છે, જેમાં પહેલાં ઊભો એરો છે, ત્યાર પછી નીચેનો એરો છે, આડો એરો છે. ઊભો એરો, નીચે એરો અને આડો એરો, ફરી પાછો આવશે કયો? તો કે ઊભો એરો, એટલે આપણે ઊભા એરામાં રાઇટ કરીશું. હવે પછીની પેટર્ન છે, અહીંયા સ્ટાર ત્રાસુ ચોરસ અને લંબગોળ. સ્ટાર ત્રાસુ ચોરસ અને લંબગોળ, ફરી પાછું શું આવશે? સ્ટાર, તો આપણે સ્ટારમાં રાઇટ કરીશું. હવે પછીની પેટર્ન છે, ત્રાસુ ચોરસ સીધું ચોરસ ગોળ. ત્રાસુ ચોરસ સીધું ચોરસ અને ગોળ, હવે ફરી પાછું શું આવશે? ત્રાસુ ચોરસ, તો આપણે એમાં રાઇટ કરીશું. ત્યાર પછીની પેટર્ન છે, સીધું લંબચોરસ વત્તાની નિશાની આડું લંબચોરસ. સીધું લંબચોરસ વત્તાની નિશાની અને આડું લંબચોરસ, ફરી પાછું શું આવશે? સીધું લંબચોરસ, તો એમાં આપણે ગોળ રાઇટ કરીશું. ત્યાર પછીનું પ્રશ્ન નંબર 6, પેટર્નમાં ક્રમ મુજબ શું આવશે તે દોરવાનું છે. પહેલાં પાંદડી આપેલી છે, પછી ફૂલ, ફરી પાછી પાંદડી, ફૂલ, પાંદડી, ફૂલ, પાંદડી અને ફૂલ, આવી રીતે આખી પેટર્ન પૂર્ણ કરવાની છે. બીજી પેટર્નમાં ગોળ, ત્રિકોણ, લંબચોરસ. ગોળ, ત્રિકોણ અને લંબચોરસ. ગોળ, ત્રિકોણ અને લંબચોરસ, આવી રીતે આખી લાઈન પૂર્ણ કરવાની છે. હવે પછીનો પેટર્ન છે, એમાં ચડતા ક્રમમાં આપણે ગોળ દોરવાના છે, જેમાં એક ગોળ, ત્યાર પછી બે ગોળ, ત્યાર પછી ત્રણ, ત્યાર પછી ચાર, પાંચ અને છ. હવે પછીની લાઈન છે, એમાં દીવા સળીને ચડતા ક્રમમાં ગોઠવવાની છે. તો પહેલા ખાનામાં એક સીધી અને એક આડી દીવા સળી, બીજા ખાનામાં બે સીધી અને બે આડી દીવા સળી, ત્રીજા ખાનામાં ત્રણ સીધી અને ત્રણ આડી, ચોથા ખાનામાં ચાર સીધી અને ચાર આડી, પાંચમા ખાનામાં પાંચ સીધી અને પાંચ આડી દીવા સળી આપેલી છે. હવે પછીના પેટર્નમાં આપણે જોઈશું કે આગળ શીખી ગયા છીએ કે એકી સંખ્યા કોને કહેવાય. તો અહીંયા એકી સંખ્યામાં પાંદ લીધેલા છે. પહેલા ખાનામાં ડાળખીમાં એક જ પાંદ છે, બીજા ખાનાની ડાળખીમાં ત્રણ છે, ત્રીજા ખાનાની ડાળખીમાં પાંચ છે, ચોથા ખાનાની ડાળખીમાં સાત છે અને પાંચમા ખાનાની ડાળખીમાં નવ છે. હવે પછીની આગળની પેટર્ન જોશું તો પહેલા ખાનામાં આખે આખું ઘરનું ચિત્ર આપેલું છે. ત્યાર પછી આપણે એક એક લાઈન કટ કરતી જવાની છે. બીજા ખાનામાં એક લાઈન કટ કરી છે, એના પછીના ખાનામાં બે લાઈન કટ કરેલી છે, ત્રીજા એના પછીના ખાનામાં ત્રણ લાઈન કટ કરેલી છે અને એના પછીના ખાનામાં ચાર લાઈન કટ કરેલી છે. હવે પછી આપણે જોઈશું પ્રશ્ન નંબર 7, પેટર્નમાં ક્રમ મુજબ શું આવશે સાચા જવાબની સામેના ગોળમાં રાઇટ કરો. હવે જોઈશું આપણે કે પેટર્નમાં આગળ શું આવશે. તો અહીંયા એક ગોળ આપેલું છે, ત્યાર પછી સ્ટાર, ગોળ, સ્ટાર, ગોળ, સ્ટાર,
ત્યાર પછી શું આવશે ગોળ સ્ટાર અને ગોળ હવે આ ત્રણ ગોળ સ્ટાર અને ગોળ આ ક્યાં આપેલા છે તો ઉપર આપણે જોઈશું તો એમાં આપણે રાઈટ કરવાનું છે હવે પછીની બીજી પેટર્ન છે જેમાં બોલ બોલ આપેલા છે અલગ અલગ ડિઝાઇનના તો પહેલો બોલ છે એ બાસ્કેટબોલ છે અને બીજા બે બોલ છે એ ફૂટબોલ છે ત્યાર પછીનો બાસ્કેટબોલ અને બે ફૂટબોલ ત્યાર પછી બાસ્કેટબોલ અને બે ફૂટબોલ હવે આપણે આગળ ખાનામાં જોવાનું છે કે એક બાસ્કેટબોલ અને બે ફૂટબોલ ક્યાં આપેલા છે તો વચ્ચેના ખાનામાં છે તો આપણે ત્યાં રાઈટ કરીશું હવે પછીનું પેટર્ન જોઈશું તો ચાના મગ આપેલા છે જેમાં અલગ કરેલા ત્રણ મગ ક્યાં છે ઘટે છે એ ઉપરના ખાનામાં છે તો આપણે એમાં રાઈટ કરીશું ત્યાર પછીની પેટર્ન છે અહીંયા જોઈશું તો એક ગોળ આપેલું છે ત્યાર પછી બ્લુ કલરની લખોટી છે ત્યાર પછી બોલ આપેલો છે ત્યાર પછી ગોળ બ્લુ કલરની લખોટી છે અને બોલ આપેલો છે ફરી આપણે અહીંયા જોઈશું તો ગોળ બ્લુ કલરની લખોટી છે અને બોલ છે તો આપણે ક્યાં એ ચિત્ર ક્યાં આપેલું છે તો નીચે તો આપણે એમાં રાઈટ કરીશું હવે પછીની પેટર્ન છે પાંદની અલગ અલગ પાંદ આપેલા છે જેમાં એક પાંદ બ્લુ કલરનું છે એના પછી બે ફૂલ છે ત્યાર પછીને બે પાંદ એવા છે બ્લુ કલરના અને લાલ કલરના બે ફૂલ છે ત્યાર પછી આપણે લેવાનું છે ત્રણ કલરના બ્લુ પાંદ અને પછી લાલ કલરના બે ફૂલ હવે આપણે જોઈશું કે ક્યાં બે બ્લુ ફૂલ છે અને બે લાલ ફૂલ છે તો અહીંયા છે તો આપણે એમાં રાઈટ કરીશું હવે પછીની પેટર્ન આપણે જોઈશું પ્રશ્ન નંબર 8 પ્રશ્ન નંબર 8 સમજો અને ખૂટતા અંક લખો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ સમજી ગયા છીએ કે એકી સંખ્યા કોને કહેવાય જેમાં એક છે એકી સંખ્યા છે એના પછી ત્રણ એના પછી પાંચ સાત નવ અગિયાર અને તેર આમ ક્રમિક એકી સંખ્યાઓ છે હવે પછીની બીજી પેટર્ન આપણે જોઈશું અહીંયા ઈયળના ચિત્રમાં ઉતરતા ક્રમમાં આપણે સંખ્યા લખવાની છે તો પહેલાં 22 લખેલા છે એના પછી 21 એના પછી 20 19 18 17 અને 16 આમ ક્રમિક ઉતરતી સંખ્યામાં આપણે લખવાની છે હવે પછીની પેટર્ન છે એમાં આપણે જોશું કે 10-10ની ગણતરીમાં છે તો 1 લખેલો છે એના પછીનો 11 એના પછી 21 એના પછી 31 અને એના પછી 41 એના પછી ક્રમિક આગળ 51 61 71 81 અને 91 આવી રીતે આગળ સંખ્યા ક્રમિક વધશે ત્યાર પછીની પેટર્ન છે જેમાં 10-10ની ગણતરીમાં છે તો પહેલાં 0 આપેલો છે એના પછી 10 ત્યાર પછી 10માં 10 નાખો એટલે 20 એમાં 10 નાખો તો 30 એમાં 10 નાખે એટલે 40 અને એમાં 10 નાખો તો 50 હવે પછીની પેટર્ન છે એમાં 5-5ની ગણતરી કરવાની છે તો 5
એમાં પાંચ નાખીએ તો 10, એમાં પાંચ નાખીએ તો 15, 15માં પાંચ નાખશું તો 20, 20માં પાંચ નાખશું તો 25, 25માં પાંચ નાખશું તો 30. હવે પછીની પેટર્ન છે જેમાં આપણે ત્રણ ત્રણની સંખ્યા વધારવાની છે. 2માં 3 નાખીએ તો 5, 5માં 3 નાખો તો 8, 8માં 3 નાખશું તો 11, 11માં 3 નાખીએ તો 14, એમાં 3 નાખીએ તો 17, 17માં 3 નાખીએ તો 20. હવે પછી આ પ્રશ્ન નંબર 8 એનું બીજું, એમાં આપણે જોશું તો 2-2ની ગણતરી કરવાની છે, જેમાં 2માં 2 નાખશું તો 4, 4માં 2 નાખીએ તો 6, 6માં 2 નાખીએ તો 8, 8માં 2 નાખ્યું તો 10, 10માં 2 નાખીએ તો 12, 12માં 2 નાખીએ તો 14. હવે પછીની પેટર્ન છે એમાં આપણે જોઈશું તો એમાં આપણે સંખ્યાને ચડતા ક્રમમાં લખવાની છે. તો અહીંયા 27 આપેલી છે, ત્યાર પછી 28, 29, 30, 31, 32 અને 33. ત્યાર પછીની પેટર્ન જોઈશું તો એમાં 5-5ની ગણતરી કરવાની છે. અહીંયા 25 આપેલી છે, 25માં 5 નાખશો તો 30, 30માં 5 નાખશું તો 35, 35માં 5 નાખીએ તો 40, 40માં 5 નાખીએ તો 45, 45માં 5 નાખીએ તો 50, 50માં 5 ઉમેરીએ તો 55. હવે પછીની પેટર્ન જોઈશું કે જેમાં 3-3 અંકો ઉમેરવાના છે. જો અહીંયા 1 લાભ આપેલો છે, એમાં 3 નાખશું તો 4, 4માં 3 ઉમેરીએ તો 7, 7માં 3 ઉમેરશું 10, 10માં 3 ઉમેરીએ તો 13, 13માં 3 ઉમેરો 16, 16માં 3 ઉમેરીએ તો 19. આવી રીતે ક્રમિક સંખ્યા આગળ વધે. હવે પછીની પેટર્ન જોઈશું તો આપણે જે એકી સંખ્યા શીખી ગયા એને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે, જેમાં 15 છે. 15 પછીની ઉતરતા ક્રમમાં એકી સંખ્યા કઈ આવે તો 13, 13 પછીની ઉતરતો ક્રમ 11, 11 પછીની 9, 9 પછી 7, 7 પછી 5, 5 પછી 3. અહીંયા તમારું પ્રશ્ન નંબર 8 પૂર્ણ થાય છે. થેન્ક યુ.